હાલમાં સમગ્ર કચ્છમાં વરસાદ પડ્યા બાદ પાણીજન્ય રોગો ફેલાવવાની શક્યતા વધારે જણાઈ રહી છે, ત્યારે પાણીજન્ય રોગથી બચવા માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ક્લોરીનયુક્ત પાણી પીવું જોઈએ. વરસાદ બાદ તાવ, શરદી, ઉધરસ સહિતના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ તમામ રોગો ઋતુજન્ય ફ્લૂને કારણે ફેલાઈ રહ્યા છે. સામાન્ય રીતે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાં ભેજ વધવાને કારણે ઋતુજન્ય ફ્લૂ થવાની શક્યતા વધી રહી છે. આ ફ્લૂ સામે બચવા માટે માસ્ક જરૂરી છે, કારણ કે માસ્ક પહેરવાથી ફ્લૂ સાથે કોરોના સામે પણ બચી શકાય છે. વરસાદ પડ્યા બાદ સામાન્ય રીતે અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે મેલેરિયા જેવા રોગો થવાની પણ સંભાવના વધી જાય છે, જેની સામે પગલાં લેવા માટે લોકોએ જાગૃત થવું પડશે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેની માટે પણ કચ્છનું આરોગ્ય તંત્ર સજ્જ છે, તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકભાઈ માઢકે જણાવ્યું હતું. હાલ કચ્છમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને એને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. તો હાલ સૌને વિનંતી એ છે કે આપણે બધાએ પાણી ઉકાળેલું પીવું જોઈએ, અથવા પાઇપ વોટર જ્યાં જ્યાં પૂરું પાડવામાં આવે છે એ ગ્રામ પંચાયતો અને નગરપાલિકા દ્વારા ક્લોરિનેટેડ પાણી જે પૂરું પાડવું જોઈએ. વ્યક્તિ તરીકે, નાગરિક તરીકે મારે ગમે તેવું ડોળું પાણી ન પીવું જોઈએ. પાણીને ઉકાળી નાખવાથી એ ખૂબ જ સારું થઈ જતું હોય છે, એકદમ સરસ રીતે, એટલી કાળજી રાખવી જોઈએ. ઉપરાંત હાલ જે કેસો આવી રહ્યા છે શરદી ઉધરસ તાવમાં, એ ઋતુજન્ય ફ્લૂનો ફેલાવો વધવાની સંભાવના છે. જ્યારે હવામાં ભેજ વધે છે ત્યારે આપણા સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણમાં ત્યારે ઋતુજન્ય ફ્લૂ જે છે એ વધારે ફેલાય છે. તો આપણે માસ્કને પહેરી રાખીએ તો બંને રોગોમાં ફાયદો થાય, ઋતુજન્ય ફ્લૂમાં પણ ફાયદો થાય અને કોવિડમાં પણ ફાયદો થાય, એટલે માસ્કનો વપરાશ જે છે એ ચાલુ રાખવો જોઈએ. અત્યારે સૌથી વધુ સંભાવના છે એ 15 દિવસ પછી જ્યાં જ્યાં ભરાયેલા પાણી હશે ત્યાં ત્યાં મેલેરિયા રોગચાળો ફેલાવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. તો આ જે કામ છે એ કમ્યુનિટી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને આરોગ્ય તંત્ર સાથે મળીને જો વ્યવસ્થિત કામગીરી વેક્ટર કંટ્રોલની કરીએ આપણે બધા, તો એ મેલેરિયાને અટકાવી શકીએ. એટલે જ્યાં જ્યાં પાણીનો ભરાવો થાય છે ત્યાં સિમ્પલ નીક કરી દેવાથી એ પાણી વહી જાય તો ત્યાં મચ્છરો ન થાય. આટલી કાળજી આપણે પ્રજા તરીકે લઈએ, લોકો તરીકે, તો ઘણા બધા રોગોને અટકાવી શકીએ. ઉપરાંત સેન્ટ્રલ કેબિનેટે જે નિર્ણય કર્યો છે કોવિડ વેક્સિનેશન 75 દિવસ સુધી ફ્રી આપવાનો, એ નિર્ણયથી અમો પણ અવગત છીએ અને આગામી દિવસોમાં રાજ્ય સરકારની જે સૂચનાઓ મળશે, ડિટેલ પરિપત્રો એને લગતા થશે, મોસ્ટલી આજ સાંજ સુધીમાં આવી જશે. તો એના અનુસંધાને જે વેક્સિનની વ્યવસ્થાઓ કરવાની થશે એ વેક્સિનની ઉપલબ્ધિ પ્રમાણે એ વ્યવસ્થાઓ ત્વરિત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરી દેવામાં આવશે. ત્રીજું છે રૂટીન ઇમ્યુનાઇઝેશનની કામગીરી. આપણે બધા જાણીએ છીએ કે આપણે શીતળાને કઈ રીતે આખી દુનિયામાંથી રોગને કાઢી મૂક્યો, એ માત્ર રિંગ રસીકરણની સ્ટ્રેટેજીથી કાઢી મૂક્યો આપણે. એ જ રીતે આપણે પોલિયોને પણ હરાવ્યો અને એ ખૂબ જ સારી કામગીરી થઈ. તો નાના બાળકો છે એને વેક્સિનથી અટકાવી શકાય એવા રોગો છે એની રસીઓ જે છે, પેન્ટાવેલન્ટની રસી, પોલિયોની રસી, બીસીજીની રસી, ડીપીટીનો બુસ્ટર ડોઝ, ટીટીના ડોઝ, આ બધી જ રસીઓ જે ન્યુમોનિયાની રસી આપવામાં આવે છે, હિબની રસી આપવામાં આવે છે, ઘણી બધી સારી ઉત્તમ ગુણવત્તાવાળી ખૂબ જ સરસ જાળવીને રસી આપવામાં આવે છે. રસીને જાળવવી 2-8 ડિગ્રીની વચ્ચે એ મહત્ત્વનું હોય છે. એ સિવાયની રસીઓ છે એની અસરકારકતા નથી હોતી. આરોગ્યનું જે તંત્ર છે એના જે કોલ્ડ રૂમો જે છે, વેક્સિન કેરિયર્સ જે છે, એ જાણવા જેવી, સમજવા જેવી વસ્તુ છે. તો સારી જાળવેલી રસી જિલ્લા આરોગ્ય તંત્ર બાળકોને પૂરી પાડે છે, એનાથી ઓરી, ઉટાટીયું, મોટી ઉધરસ, પોલિયો, ધનુર એવા ઘણા બધા ગંભીર રોગો અટકાવી શકાય છે. તો એ રસી લેવડાવી લેવા માટેનો સૌને હું આગ્રહ કરું છું. આપણા જિલ્લાના કેટલાક પોકેટ અને કેટલીક કમ્યુનિટી એવી છે કે જે આજે પણ કોઈ પણ અફવાઓથી દોરવાઈને પોતાના બાળકોને આ રસી અપાવતા નથી. તો એમને મારી નમ્ર વિનંતી છે કે આ સલામત રસી છે અને સૌએ પોતાના બાળકોની કાળજી રાખીને એમના ભવિષ્ય અને સુખાકારી માટે અપાવી લેવી જોઈએ.